નમસ્કાર, સુપ્રભાતમ. આજનો પવિત્ર દિવસ આપણા સહુના માટે સુખ શાંતિદાયી, આનંદદાયી, સ્વાસ્થ્યદાયી બન્યો રહે તેવી પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના. આવો, યોગ ઋષિના દિવ્ય સંદેશને હૃદયંગમ કરી દિવસને મંગલમય, ભવિષ્યને ઉજ્જવલ બનાવીએ. તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આજનો ઋષિ સંદેશ, ખરાબ પ્રવૃત્તિઓ વાવાઝોડામાં ઉડી જશે. આપણા ભારત દેશની જેમ જ દરેક દેશની તથા દરેક ક્ષેત્રની પોતપોતાની અસંખ્ય સમસ્યાઓ છે. તેમનું સમાધાન કરવા માટે કામ કરનારા સુરવીરોની ડગલે ને પગલે જરૂર પડશે, પરંતુ એવા કાર્યકર્તાઓ આવશે ક્યાંથી? આજે તો તેમનો અભાવ જ જણાય છે. રાત્રિના શૂનકારને દૂર કરતો પ્રાતઃકાળનો પક્ષીઓનો કલરવ જેવી રીતે સંભળાય છે, એવું જ વાતાવરણ આગામી દિવસોમાં સર્વત્ર જોવા મળશે. લોકોને એના પાઠ કોણ ભણાવશે? દરેકને પોતાના સ્વાર્થમાં કાપ મૂકીને પરમાર્થના કાર્યો તરફ કોણ વાળશે, કોણ વિવશ કરશે? એનો જવાબ આજે તો આપી શકાય એમ નથી, પરંતુ કાલે કે પરમ દિવસે એવો સમય અવશ્ય આવશે. તે વખતે દુષ્પ્રવૃત્તિઓને દૂર કરીને સત્પ્રવૃત્તિઓ વધારવાની હવા આંધી તોફાનની જેમ ફૂંકાશ. જ્યારે વાવાઝોડું આવે છે ત્યારે ઘાસના તણખલા, સૂકા પાંદડા અને ધૂળની રચકણ પણ ઊંચે ઉડીને આકાશમાં પહોંચી જાય છે. આવતા દિવસોમાં આવો જ વાસંતી પવન ફૂંકાશે. એનાથી ઝાડના ઠૂંઠા પર નવી કૂંપણો ફૂટશે, ફલશે તથા ખીલી પણ ઉઠશે. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજી, અખંડ જ્યોતિ, 1984. મિત્રો, આ પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યોગ ઋષિનો દિવ્ય ઓડિયો સંદેશ પરમ કૃપાળુ પરમાત્માની દિવ્ય અનુકંપાથી આપ સૌની પાસે પહોંચાડવામાં આવ્યો છે. આમાં આપણી, આપણા પરિવારની, આપણા રાષ્ટ્રની તમામ સમસ્યાઓનું સમાધાન તેમજ આપણા ભવિષ્યને ઉજ્જવળ બનાવી દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયોગી સંસ્કૃતિ લાવવામાં સમર્થ વિચારોનું સામર્થ્ય ભરેલું છે. તો હું આશા રાખું છું કે આ દૈવી વિચારોને આપ માત્ર પોતાના પૂરતા ન રાખતા અન્યમાં પણ ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ લાવવામાં, ઋષિ સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશો. અસ્તુ. જય હિન્દ.